તમારા માટે આજે હું ખૂબ જ રસપ્રદ માહિતી લઈને આવી છું. તમારે હવે ટ્રેનની ટિકિટનું રિઝર્વેશન કરવા માટે રિઝર્વેશન સેન્ટર પર જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા કોઈ પણ સમયે બુક કરાવી શકો છો તમારી રેલવે ટિકિટ. IRCTCની એપ પર ટિકિટ કેવી રીતે બુક કરવી તેની ખૂબ જ સરળ ભાષામાં આજે હું તમને સમજ આપું છું. આજે આપણે વાત કરીશું રેલવેની ટિકિટ ઓનલાઈન કેવી રીતે બુક કરવી. એના માટે સૌથી પ્રથમ તમે પ્લે સ્ટોર પર જાઓ, RCTC ટાઈપ કરો અને સર્ચ કરો. અહીં તમને જોવા મળશે IRCTC કનેક્ટ, એ એપને તમે ઇન્સ્ટોલ કરો. એપ ઇન્સ્ટોલ થાય એટલે એને ઓપન કરો. એપ ઓપન થશે એટલે તમને આવો કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. આપણે ટ્રેનનું બુકિંગ કરવાનું છે એટલે આપણે ટ્રેન ઉપર ક્લિક કરીશું. અહીં તમે જોશો, જેવું તમે ટ્રેન ઉપર બુક ક્લિક કરશો એટલે આવું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે, જ્યાં તમને બુક ટિકેટ, માય બુકિંગ્સ, PNR ઇન્ક્વાયરી, લાસ્ટ ટ્રાન્ઝેક્શન, અપકમિંગ જર્ની, કેન્સલ ટિકિટ, ફાઇલ TDR, રિફંડ હિસ્ટ્રી વગેરે જેવી સર્વિસીસ તમને જોવા મળશે. હવે આપણે ટિકિટ બુક કરવી છે તો આપણે બુક ટિકિટ ઉપર ક્લિક કરીશું. અહીં તમને સૌથી ઉપર તમે જુઓ ફ્રોમ અને ટુ વાળો ઓપ્શન દેખાશે. ફ્રોમ સ્ટેશન એટલે અહીં તમારે જ્યાંથી જ ટ્રેન પકડવાની હોય એ ટ્રેન એ લોકેશનનું તમારે નામ લખવાનું રહેશે. ધારો કે હું અમદાવાદથી જઈ રહ્યો છું અને જવું છે મારે ટુ, એટલે તમારે જ્યાં જવાનું છે એ સ્થળનું નામ. એ સ્થળ ધારો કે હું અત્યારે લઈ રહ્યો છું મુંબઈ સેન્ટ્રલ, બરાબર. તો ફ્રોમ અમદાવાદથી મુંબઈ માટેની આ ટિકિટ હું બુક કરી રહ્યો છું. અહીં તમારી જોડે ક્લાસ છે, એ ક્લાસમાં તમારી જોડે ઓપ્શન્સ કયા કયા છે. જો તમે એસીમાં જવા માગતા હો તો એસી ફર્સ્ટ ક્લાસ છે, એસી થ્રી ટાયર છે, સ્લીપર છે. તો તમે જે બી ક્લાસમાં મુસાફરી કરવા ઈચ્છતા હો તે ક્લાસ તમે અહીંથી સિલેક્ટ કરી દો. હું અહીંથી સ્લીપર સિલેક્ટ કર્યું છે. હવે એની બાજુમાં છે કોટા. હવે તમે કયા કોટામાં આ બુક કરી રહ્યા છો? જનરલ કોટા બાય ડિફોલ્ટ હોય છે. જો તમે લેડીઝ એકલા ટ્રાવેલ કરી રહ્યા તો લેડીઝ કોટામાં, તત્કાલ, સિનિયર સિટીઝન, ડ્યુટી પાસ, તમારે જે બી કોટામાં કોઈ આવતા હો તો એ કોટા તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. અહીં હું જનરલ કોટા મેં રાખ્યો છે. હવે તમારે કઈ તારીખે મુસાફરી કરવાની છે એ તારીખ તમારે ક્લિક કરશો એટલે અહીં આવું એક કેલેન્ડર ખુલી જશે. ત્યાં ધારો કે હું 23 તારીખ મેં બુક કરી છે ને હું ઓકે કરીશ. હવે એની નીચે તમે જોશો તો 5 ટીકમાં બોક્સ છે, ફ્લેક્સિબલ વિથ ડેટ. એટલે શું થશે કે તમને એ 23 તારીખની આસપાસની પણ તમને બતાડશે. બીજું ઓપ્શન છે ટ્રેન વિથ અવેલેબલ બર્થ્સ. આ એવી ટ્રેન્સ બતાડશે કે જેમાં બર્થ અવેલેબલ છે. જો તમે કોઈ રેલવેના કન્સેશન પાસ સાથે ટ્રાવેલ કરી રહ્યા હો તો એના માટે તમારે આ ઓપ્શન ક્લિક કરવાનું છે. અને જો તમે કોઈ વિકલાંગ હો કે પર્સન વિથ ડિસએબિલિટી હોય તો તમારે એના માટે આ સિલેક્ટ કરવાનું છે. પણ આપણે અત્યારે ફ્લેક્સિબિલિટી વિથ ડેટ સાથે આગળ વધી રહ્યા છે. તો મારું અમદાવાદથી મુંબઈ સ્લીપર ક્લાસમાં જનરલ કોટામાં 23 જુલાઈએ હું ટ્રાવેલ કરવા માગી રહ્યો છું. તો એના માટેનું હું સર્ચ ટ્રેન ઉપર, જેવું આ સર્ચ ટ્રેન ઉપર ક્લિક કરીશ એટલે એ દિવસે અવેલેબલ જેટલી બી ટ્રેન્સ હશે તેનું લિસ્ટ મને જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે આ આખું એક જે બી ટ્રેન્સ છે એ દિવસે દોડી રહી છે એનું એક લિસ્ટ છે. ગુજરાત મેલ છે, સૂર્યનગરી એક્સપ્રેસ છે, ભુજ છે, પોરબંદર સિકંદરાબાદ છે, આ બધી ટ્રેન્સ અહીં તમને જોવા મળશે. હવે તમને જે કન્વિનિયન્ટ હોય, ધારો કે મારે ગુજરાત મેલમાં મુસાફરી કરવી છે તો અહીં તમે જોઈ રહ્યા છો SL 3E 3A એવું કંઈક લખેલું છે, સેકન્ડ એસી, ફર્સ્ટ એસી. એમાં ધારો કે મારે સ્લીપરમાં મારે ટ્રાવેલ કરવું છે તો હું એ ક્લિક કરીશ. તો અહીં જે બી રિઝર્વેશન ટિકિટ્સનું સ્ટેટસ હશે એ મને અહીં સ્ટેટસ જોવા મળશે. 23 તારીખે મને અત્યારે 37 RAC ચાલી રહ્યું છે. 24 તારીખે જો હું મુસાફરી કરું તો મને એ દિવસે એક ટિકિટ મારા માટે અવેલેબલ છે. જો 25 તારીખે કરું તો 3 RAC.
તો આવી રીતે તમને બુકિંગનું સ્ટેટસ જોવા મળશે. હવે હું થર્ડ એક્ઝિક્યુટિવમાં જઈ રહ્યો, સેકન્ડ એસીમાં કર્યો, તો સેકન્ડ એસીનું શું સ્ટેટસ છે એ બધું અહીં જોવા મળશે. હું સ્લીપરમાં ગયો ને સ્લીપરમાં મારે 23 તારીખે કરવું હતું પણ મને અવેલેબલ નથી, મેં 24 તારીખનું પસંદ કર્યું. અહીં તમને આ ટ્રેનમાં કેટલું ભાડું થશે એ તમને અહીં બતાડશે. ટ્રેન નંબર 12902 ક્લાસ છે સ્લીપર, બેઝિક ફેર છે 270, રિઝર્વેશન ચાર્જિસ છે 20 રૂપિયા, સુપરફાસ્ટ ચાર્જિસ 30 રૂપિયા, ટોટલ તમારે 320 રૂપિયા આપવાના રહેશે. હવે તમે છેક નીચેની બાજુ જો, જમણી બાજુ, તેમાં તમારે પેસેન્જર ડિટેલ્સ નાખવાની આવશે. પેસેન્જર ડિટેલ્સ નાખતાની સાથે અહીં તમને સાઇન ઇનનું એક ઇન્ટરફેસ આવશે, એમાં તમારે જે સાઇન ઇન કરેલું હોય એ તમારે નાખી દેવાનું. મેં ઓલરેડી સાઇન ઇન કરેલું છે, ના કેપ્ચા નાખી દઈએ છીએ આપણે, @TV9 લોગિન કરીએ. આ મને એક ઓટીપી આવશે, અત્યારે એપ વેરીફાઈ કરી રહ્યું છે. 1333863 અહીં ઓટીપી જેવો નાખીશ એટલે મારું લોગિન થઈ જશે. હવે આપણે લોગિન થઈ ગયા છીએ, હવે મારે ટિકિટ બુક કરવાની છે. તો પેસેન્જર છેક નીચે જમણી બાજુ રેડ કે પેસેન્જર ડિટેલ્સ છે, તમારે કન્ફર્મ કર્યા પછી તમારી સામે આવું એક ઇન્ટરફેસ આવશે. આમાં મેં ઓલરેડી પેસેન્જરનું લિસ્ટ મેં નાખેલું છે કે અહીં તમારી સામે આવું કંઈક ઇન્ટરફેસ આવશે. હવે જો તમે એવું ઈચ્છતા હો કે તમે જે ટિકિટ બુક કરો તે ઓટોમેટિક અપગ્રેડ થાય, તો એના માટે આ ઓપ્શન ક્લિક કરો. અને જો તમે એવું ઈચ્છતા હો કે મને સ્પેસિફિક બર્થમાં જ મને ટિકિટ મળે, તો એના માટે તમે આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો, પણ તમે કન્સિડર ફોર ઓટો અપગ્રેડેશન કરી શકો. તમને છેક નીચે પૂછશે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, તમારે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવો છે? જો તમે લેવા ઈચ્છતા હો તો યસ કરવાનું, ને જો તમે ઇન્સ્યોરન્સ ના ઈચ્છતા હો તો તમારે નો કરવાનું. તો જનરલી મને જો 45 પૈસામાં ટ્રાવેલ ઇન્સ્યોરન્સ મળતો હોય તો હું શું કામ ના લઉં. તો આ આટલી પ્રોસિજર પૂરી કર. હવે તમે છેક નીચે રિવ્યૂ જર્નીનું ઓપ્શન આવે છે, એ તમે ક્લિક કરશો એટલે તમારી આખી જર્નીની શું કેવી ડિટેલ્સ છે એ તમને અહીં જોવા મળશે. પ્રોસીડ ટુ પે તમે કરશો એટલે તમને એલર્ટ આપશે, એ તમારે યસ કરી દેવાનું, આગળ વધશો. એટલે અહીં તમને પેમેન્ટ કરવા માટેના ઓપ્શન્સ આપ્યા છે, તમને જે બી યોગ્ય લાગે એ ઓપ્શન સિલેક્ટ કરવાનું અને તમારે પેમેન્ટ કરી દેવાનું. તો આવી રીતે તમે પે નાવ દબાવશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને તમારે ટિકિટ તમારા મોબાઈલમાં પહોંચી જશે. તો આવા જ રસપ્રદ